યાત્રાધામ અંબાજીમાં ચીન બોર્ડર પર શહીદ થયેલા ભારત દેશના 20 જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ. હાલમાં ચીન બોર્ડર પર લદ્દાખની ગલબલની ઘાટીમાં ચીન દ્વારા ભારતના સૈનિકો પર હુમલો કરેલ અને આ હુમલા દરમિયાન આપણા ભારત દેશના 20 જવાનો જેટલા શહીદ થયેલા. આના કારણે આખા ભારતમાં દુઃખની લાગણી પ્રસરી હતી. જ્યારે ગઈકાલે મોડી રાત્રિ દરમિયાન ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ડીકે સર્કલ પાસે શ્રી રાજપૂત કર્ણી સેના દ્વારા શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી અને જગત જનની માં અંબા શહીદ થયેલા વીર જવાનોની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરાઈ હતી. અને આવી દુઃખની ઘડીમાં શહીદ થયેલા જવાનોના પરિવારને જગત જનની માં અંબા દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરાઈ હતી. આ શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં એક્સ આર્મી મેન સંદીપભાઈ રાજપૂત અને કર્ણી સેનાના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને ભારત માતા કી જય, શહીદો અમર રહોના નારાથી આખું યાત્રાધામ અંબાજી ગૂંજી ઉઠ્યું હતું. રિપોર્ટર સુરેશ જોશી, અંબાજી. જય ભારત. હું સંદીપસિંહ રાજપૂત, એક્સ આર્મી મેન અને કર્ણી સેના અધ્યક્ષ અંબાજી. આજે ચાઇનાએ હુમલો કર્યો અને આપણા સૈનિકોને માર્યા છે પીઠ પાછળ ઘા કરીને. તે સૈનિકોને પરિવારજનોને માં અંબા અંબાજીથી અમે પ્રાર્થના કરીએ છીએ, માં અંબાએ તેમને દુઃખ વેઠવાનું હિંમત આપે અને એ સૈનિકોને માં અંબા ભગવતીની તરફથી અને અમારા તરફથી રાજપૂત કર્ણી સેના તરફથી અમે શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે આજે. અને જે મોદી સાહેબે અમને દેશને વિશ્વાસ આપ્યો છે એમના ઉપર અમને અને એમના ઘરવાળાને પણ પૂરેપૂરો વિશ્વાસ હોવો જોઈએ, બદલો લેવામાં જરૂર આવશે. જય હિન્દ, જય ભારત. પંચમહાલમાં હિન્દુ યુવા વાહિની દ્વારા ચાઇનીઝ ચીઝ વસ્તુઓ સામે વિરોધ પ્રદર્શન. હિન્દુ યુવા વાહિની પંચમહાલ દ્વારા મોરવા હડફ તાલુકાના સંત રોડમાં ચાઇનીઝ વસ્તુઓનો કરાયો વિરોધ અને સ્વદેશી અપનાવોના નારા સાથે ઉગ્ર ચીમકી આપી લદ્દાખમાં ચીન ભારતની સીમા પર થયેલી હિંસક ઝડપમાં ભારત દેશના 20 જવાનો શહીદ થયા છે. દેશ માટે શહાદત વહોરનાર શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપતા હિન્દુ યુવા વાહિની પંચમહાલ દ્વારા મોરવા હડફ તાલુકાના સંત રોડમાં પુષ્પ અર્પણ કરી મીણબત્તી પ્રગટાવી મૌન પાડી અને દેશના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે સાથે ચાઇનીઝ વસ્તુઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. બાયકોટ ચાઇનાના સૂત્રો સાથે રાષ્ટ્રહિત માટે અને રાષ્ટ્ર સન્માનમાં યુવાઓ મોટી સંખ્યામાં ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરે તે માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હિન્દુ યુવા વાહિની પંચમહાલના અધ્યક્ષ દિનેશ પરમાર, જિલ્લા ઉપાધ્યક્ષ ઉમેશ વણઝારા, મોરવા હડફ તાલુકા અધ્યક્ષ અમિતભાઈ ગીધવાણી, ગોધરા તાલુકા અધ્યક્ષ રીતેશ કુમાર તથા જિલ્લા તાલુકાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સંત રોડના વેપારી મંડળ તથા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે સ્થાનિક લોકોએ ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કર્યો હતો અને ચાઇનાના રાષ્ટ્રપતિનું પૂતળું બાળી સખ્ત વિરોધ નોંધાવ્યો હતો તથા દેશના યુવાઓ આગળ આવી દેશહિત માટે ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરે એવું આહ્વાન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર અજયસિંહ ચૌહાણ, બ્યુરો ચીફ. જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ. મારું નામ છે ઉમેશ વણઝારા. હિન્દુ યુવા વાહિની પંચમહાલ તરફથી અમે લોકોએ એક અભિયાન ચાલુ કરી દીધું, તેમાં ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યો છે તથા ચાઇનીઝ વસ્તુઓ જેમ કે સોશિયલ મીડિયા છે તેના માધ્યમથી જે લોકો યુવાનો ગેરમાર્ગે દોરાય છે તથા હાલમાં ચાલી રહ્યા લદ્દાખમાં યુદ્ધમાં જેમાં આપણા 20 જવાનો શહીદ થયા છે તેમને તો પ્રથમ તો ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ છે તથા હિન્દુ યુવા વાહિની પંચમહાલ તરફથી સત સત નમન છે. તથા બીજું કે યુવાનો આજે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે તેમને એક સંદેશ આપવા માગીએ છીએ કે આજની તારીખમાં આપણો યુથ જે ટિકટોક છે, ઇન્સ્ટાગ્રામ છે જેવી અન્ય સોશિયલ મીડિયા તરફ દોરાઈ રહ્યો છે, જેનાથી ચીન આર્થિક સ્થિતિમાં મજબૂત થઈ રહ્યું છે. તેથી દરેક યુવાનોને વિનંતી છે કે તે ચીની વસ્તુઓનો બહિષ્કાર કરે અને આપણી સેનાનું માન આપે. જય શ્રીરામ, વંદે માતરમ, ભારત માતા કી જય. ખેડ બ્રહ્મા શહેરના હરજીપુરા નવરાત્રી ચોકનું રિનોવેશનનું ખાતમુહૂર્ત. ખેડ બ્રહ્મા શહેરના વોર્ડ નંબર 4ના હરજીપુરા નવરાત્રી ચોકના રિનોવેશનનું ખાતમુહૂર્ત નગરપાલિકાના દીવાબત્તી ચેરમેન શ્રી દશરથભાઈ પ્રજાપતિના હસ્તે શ્રીફળ વધેરી ખાતમુહૂર્ત કર્યું.
આ પ્રસંગે નગરપાલિકા ઉપપ્રમુખ અરવિંદભાઈ ઠક્કર, તારાચંદ પ્રજાપતિ, હરજીપુરાના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા.